सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराज्ञनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथ नी अंदर पूर चौथो ने तरंग 20 એ દરમિયાન સ્વામીએ કથા લખી કે મહારાજે અશ્વ દોડાવવાની લીલા કરી. પાટી ગામથી મહારાજ ઝિંઝાવદર પધાર્યા છે. એ કથા આપણને ખૂબ સુંદર અહીંથી પૂજ્ય સુરત સ્વામીએ સંભળાવી હતી. આગળ આધારાનંદ સ્વામી લખે છે, સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. પૂર ચોથું તરંગ 21 गंगा तट पर उत्तर ही वाटिका है अपार विविध वृक्ष कर सोबी रहे गणतन यावत पार कदली इक्षु अपार कर सोबी रहे ते ही तट पिचुमंद अंब वृक्ष ही और वृक्ष ही वट पिचुमंद अंब वृक्ष ही और वृक्ष ही वट पाडल्या नदी ने उत्तर कांठे घनई वाड़ियो हती. गंगा तट ऊपर महाराज बैठा छे त्या पाडल्या नदी नु नाम छे. એના કાંઠા ઉપર ઘણી બધી વાડીઓ હતી. જાત જાતના વૃક્ષોથી વાડીઓ શોભતી હતી. વાડીઓનો ગણે પાર આવે તેમ નથી. પહેલા વાડીઓનો ગણે પાર આવતો નહોતો, અત્યારે ફેક્ટરીઓનો ગણે પાર આવતો નથી. આ સૃષ્ટિમાં જ્યારથી મનુષ્ય હસ્તક્ષેપ કર્યો તે દિવસથી પૃથ્વી ઉપર અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, દુષ્કાળ, આ બધું જ થવાનું કારણ મનુષ્યએ જાતે સ્વયં ભગવાનની કરેલી સૃષ્ટિમાં હસ્તક્ષેપ કર્યો. પહેલાં 3 ઋતુ આપણા દેશની અંદર રેગ્યુલર ચાલતી. હવે વર્ષા ઋતુ આવે તો વરસાદનો છાંટોય દેખાતો નથી, કારણ કે કુદરતી વાતાવરણ હોય એને જાળવવા માટેની કોઈ તકેદારી આજે રહી નથી. પહેલાં વાડીઓ જાજી હતી, અત્યારે ફેક્ટરીઓ જાજી થઈ. પહેલાં સ્વચ્છતા જાજી હતી, અત્યારે ગંદકી જાજી થઈ. આમ બધો ફેરફાર થઈ ગયો. એના કારણે અત્યારે આ બધી પરિસ્થિતિઓ સર્જાય છે. વાડીઓનો ગણે પાર આવે તેમ નથી. નદીના કિનારા ઉપર જ વાડીઓમાં કેળ અને શેરડી અપાર હતી. લીમડા, આંબા અને વડલાના વૃક્ષોથી નદીનો કિનારો શોભતો હતો. જાત જાતના પંખીઓ ત્યાં કલરવ કરતા હતા. પંખીઓ અને તેનો મધુર શબ્દ એટલો બધો મનોહર હતો
કે તેને દેખી સાંભળીને શ્રીહરિ ઘણું પ્રસન્ન થયા. શ્રીહરિએ નદીના જળમાં સ્નાન કર્યું. સંતો અને સર્વ હરિભક્તોને પણ હરિભક્તોએ પણ સ્નાન કર્યું. તેનાથી તે પાડલિયાનું મહાત્મ્ય ઘણું જ વધ્યું. જ્યાં આગળ ભગવાન અને ભગવાનના સંતો ભક્તો સ્નાન કરે એ જળાશય હોય તો એ તીર્થ થઈ જાય, નદી હોય તો એ તીર્થ થઈ જાય. જ્યાં જ્યાં ભગવાનના પગલાં અને ભગવાનને ધારી રહેલા ભગવાનના મોટા પુરુષોના પગલાં પડે તો એ તીર્થ થઈ જાય. આજ લોયા ધામ એક દિવસ વેરહાઉસથી પણ ખરાબ હતું. વેરહાઉસ હોય એ કંઈક સારું હોય, એનાથી ખરાબ પરિસ્થિતિમાં આ બિલ્ડિંગ હતું. બિલ્ડિંગ એનું એ છે, થાંભલા એના એ છે, છત એની એ છે, પાયા એના એ છે. બદલાઈ ગયા કોણ? મનુષ્યો બદલાઈ ગયા. અંદરના મનુષ્યો બદલાઈ ગયા. અંદર બેસવાવાળા જે મનુષ્ય છે એ બદલાઈ ગયા. ભગવાનના સંતોન, ભગવાનના ભક્તોન, ગુરુજી જેવા મહાપુરુષ એ બેસતા થયા. તો જે જગ્યાએ પિયાનો વાગે અને લોકો પહેલાં પિયાનો વગાડીને જે એને આ મંત્રની અંદર જે શાંતિ લેતા હશે, જેના માટે વગાડતા હશે, એ જગ્યાએ આજે પીવડા બેઠા. પિયાનાની જગ્યાએ પીવડા બેઠા. હજારોના કલ્યાણ કરવા, હજારોને હૃદયમાં શાંતિ થઈ જાય છે. આ બધાની પાછળનું કારણ એ છે, તીર્થ છે. એ તીર્થ જન્મતા નથી, તીર્થને સત્પુરુષો પોતાના ચરણારવિંદે કરીને જન્મ આપે છે. તીર્થ એ જ જગ્યાઓ થઈ છે જ્યાં ભગવાન અને ભગવાનના મહાપુરુષોએ વિચરણ કર્યું છે, એ તીર્થ થયું છે. જ્યાં ભગવાનને ભગવાનના મહાપુરુષો ગયા નથી, જ્યાં ભગવાનના એવા ભક્તો ગયા નથી, એ ગમે એવું મોટું હતું તો એ તીર્થ નથી થઈ શક્યો. જ્યાં ભગવાનને ભગવાનના મહાપુરુષોને ભક્તો ગયા એ તીર્થ થઈ ગયો. આજે નાયગ્રા ફોલ્સ એ તીર્થ થઈ ગયું, કારણ કે ત્યાં ભગવાનના ભક્તો જાય છે, તીર્થ થઈ ગયો. અને એમાં તો ગુરુજીએ ઠાકોરજીનો અભિષેક કરી દીધો છે, એટલે તીર્થ થઈ ગયો. પોલીસ દોડતો રહ્યો ને ગુરુજીએ ડૂબકી ખવડાવી દીધી મહારાજને, તીર્થ થઈ ગયો. ભગવાને સ્નાન કર્યું એમાં. એટલે જ્યાં જ્યાં તીર્થત્વ પ્રાપ્ત થયું છે બધું જ તીર્થત્વ ભગવાન અને ભગવાનના સંતો ભક્તો એના થકી પ્રાપ્ત થયું છે. મહાત્મ્ય વધી ગયું. ભગવાન અને ભગવાનના સંતના અને ભક્તના કોન્ટેક્ટમાં જે આવે એનો મહિમા વધી જાય. આપણો જ વિચાર કરો ને, આપણને જ્યારે આવા મહારાજ અને આવા સાધુ નહોતા મળ્યા તેથી આપણી કિંમત શું હતી? કોઈ બાજુમાં ઊભો રહેવાય તૈયાર ના હોય કે આની બાજુમાં ના ઊભા રહેશો, નહીં તો બગાડ આપણામાં આવશે. અને આજે કિંમત વધી ગઈ. તે કિંમત વધી ગઈ શાનાથી? ભગવાન અને ભગવાનના મોટા પુરુષો, ભગવાનના સંતો, ભગવાનના ભક્તો એની વચ્ચે રહેવાથી કિંમત વધી ગઈ. એનો સંબંધ થવાથી કિંમત વધી ગઈ. એમાં પાડલિયા નદી એની કોઈ કિંમત નહોતી અત્યાર સુધી, પણ મહારાજ અને સંતો ભક્તોએ સ્નાન કર્યું ત્યાં મહિમા વધી ગયો. તામહી હરિનાયે બહુવારા, ગિનત ગિનત નયાવત પારા, નાઈ કે હરિ બસન મહાદારે, નાઈ કે હરિ બસન મહાદારે, સંત સબ પૂજા કરી પ્રવારે, સંત સબ પૂજા કરી પ્રવારે. તે નદીમાં શ્રીહરિ ઘણી વાર નાયા અને ગણતા ગણતા તેનો પાર પમાતો નથી. કેટલી વાર મહારાજ નાયા છે એનો પાર ગણે ગણાય પાર આવતો નથી. સ્નાન કર્યા પછી શ્રીહરિએ સારા વસ્ત્ર પહેર્યા, બધા સંતો પૂજા કરીને પરવાર્યા. શ્રીહરિ અશ્વ ઉપર સવાર થયા
ત્યારે બીજા બધા ઘોડેસવારો પણ તેમને સાથે ચાલ્યા. આગળ અપાર વાજિંત્રો વાગતા હતા અને ઘણી જોરદાર શોભા થઈ હતી. ડુંગરજી કર પાર્ષદ જોઈ હરિશિર ધરે છત્રહી સોઈ, નાથજી ઉમો ભાઈ દઉ, નાથજી ઉમો ભાઈ દઉ, ચમર કરત હરિ કુસો, ચમર કરત હરિ કુસો. પાર્ષદ ડુંગરજીએ શ્રી હરિના ઉપર છત્ર ધાર્યું હતું. નાથજીભાઈ ને ઉમાભાઈ બંને બાજુ ચામર કરી રહ્યા હતા. રાજાધી રાજ હોય, આપણે જ્યારે અહીંયા આગળ રાજોપચાર આરતી કરીએ છીએ ત્યારે ચામર કરીએ છીએ, એ ચમરી ગાયના પૂંછડાના વાળ હોય. ચમરી ગાયો હિમાલયમાં છે, એને દેવતાએ ગાયો કે માનસરોવરના કિનારા ઉપર પણ ચમરી ગાયો છે, એ દૈવી ગાયો છે. એના પૂંછડાના વાળ એ જ ચમરમાં ઉપયોગમાં આવે છે. ડુંગરજી જે પાર્ષદ હતા એ મહારાજની ઉપર છત્ર ધરીને ઊભા હતા. બહુ રમૂજી હતા ભગત. એક વખત ગઢપુરની અંદર મહારાજ માટે રસોઈ બનાવેલી લાડુબા જીવુબા દીકબાઈઓએ, તે રસોઈ બનાવેલી, રસોઈ બનાવી અને એ આવીને સભામાં બેઠા. તો એ પછી સોમબા ફોઈને ત્યાં એ દિવસે થાળ હતો, એટલે સોમબા ફોઈએ થાળ બનાવેલો, એ આવીને સભામાં બેઠા. ડુંગરજીને ખબર હતી કે આજે થાળ કોને ત્યાં છે, સોમબા ફોઈને ત્યાં છે. એ ફોઈને ત્યાં થાળ હોય, પ્રેમી તો હોય, સારો થાળ બનાવ્યો જ હોય ફોએ. એટલે ડુંગરજીને ભૂખ બહુ લાગેલી, પણ નંબર ક્યારે લાગે, મહારાજ જમે પછી મહારાજ વાળી સંતોને પીરસે અને પછી કેલા પાર્ષદો બે જાવ ત્યારે નંબર લાગે, તે ત્યાં સુધી ધીરજ રહે એવી નહોતી. એટલે ડુંગરજી છે ને ધીરે રહીને છટક્યા સભામાંથી. હા, સભામાંથી કોઈ ઊભા થઈને જાય તો કોઈ શું સમજે કે એને કંઈક હશે, ભાઈ શરીરની તકલીફ હશે, પેશાબ પાણી માટે જવું હશે. ગયા, જઈ સુંબા ફોઈને ત્યાં જઈને હાંકડ ખોલી. પહેલાં કે તાળા મારવાનો રિવાજ નહોતો, તાળા મારવા જ નહોતા પડતા, કોઈને કોઈના ઘરની અંદર ગરવાની ચોરી કરવાની ટેવ જ નહોતી. અમેરિકામાં ક્યાં તાળા મારવા પડતા, હવે શરૂ થયું. બહુ ભેગું કર્યું ને તો પછી બધાને ખબર પડી કે ઇન્ડિયનો ભાઈ બહુ હોય, એટલે હવે પછી એ લોકો છત તોડતા થયા. ડુંગરજી ગયા, જઈ થાળ સરસ મજાનો તૈયાર હતો, જમી લીધો. અને પછી ડુંગરજી પાછા આવીને મોઢું બોડું ધોઈને બેસી ગયા સભામાં. કથા વાર્તા મહારાજને કે આવે થાવા દો, જેટલા કલાક થાવા દેવી હોય એટલા કલાક થાવા દો, કારણ કે મારું જ થઈ ગયું. પછી પેલા કથા પતી એટલે સોમબા ફોઈ કે મહારાજ મારે ઘેર જમવા પધારો. મહારાજ કે કામ કરો, ડોશીમાં તમે જઈને થોડી તૈયારી કરો, અમે આવીએ છીએ. તે ડોશીમાં ગયા, જઈને જોયું તો હાંકડ ખોલીને ઘરની અંદર તપેલીઓ બધી ખાલીને બધું. ડોશીમાં કે ક્યુ કૂતરું મારા ઘરની અંદર ઘરી ગયું કે. દોડતી દોડતી આવી મહારાજ પાસે. મહારાજને કે મહારાજ મારે ઘેર તો કૂતરું ઘરી ગયું હતું. મહારાજ કે કૂતરું ઘરી ગયું હતું ડોશીમાં એમ? હા. તે મહારાજ કે તમારી તપેલીઓને બધું જે બનાવેલું હતું, જે હાંડલાઓને બધું, એ બધું બધું કૂતરું ખાઈ ગયું તો? કે બધું જ ખાઈ ગયું મહારાજ. મહારાજ કે એવું કૂતરું ના હોય કોઈ દી, કૂતરું ખાય તો થોડું ચાટે ને થોડું આમ તેમ વેરે, પણ બધું સાફ સફાઈ. અરે મહારાજ એટલું નહીં, થાંભળા ધોઈને ઊંધાઈ વાળી દીધા છે. મહારાજ કે કૂતરું ચાર પગવાળું ના હોય, એ બે પગવાળું કૂતરું હશે. ચાર પગવાળું કૂતરું થાંભળાએ ધોઈ નાખતું હશે. એટલે કોણ ગયું હતું આ ડોશીમાંને ત્યાં, ક્યુ કૂતરું ગયું હતું? મહારાજ તો જાણે છે ને. ડુંગરજી ઊભા થાય મહારાજને કે મહારાજ બહુ ભૂખ લાગી હતી,
મહારાજ કે પણ અમારી આજ્ઞા અમારી માટે, અરે મહારાજ તમારા માટે દોષી ફરી થાળ કરશે, અમે ભૂખ્યા રહીએ તમારા માટે કોણ બનાવે. એવા રમૂજી ભગત હતા, ભગવાનને ગમતા. નિર્દોષ હોય ને, જો નિર્દોષ વ્યક્તિ ગમે તે કરે ને તોય મહારાજને ગમે. કારણ શું છે? જેના હૃદયની અંદર નિર્દોષતા પડી છે ને, નિખાલસ થઈ ગયા. હા મહારાજ, બે પગવાળું કૂતરું. એ જે કહેવું નિખાલસ થવું, ભગવાન અને મોટા આપણી પાસે એવું ઈચ્છતા જ નથી કે તમે ચોખ્ખા જ થઈ જાઓ. હા, ઈચ્છે છે થાવ કૃપાએ કરીને, પરંતુ એ એટલું ચોક્કસ ઈચ્છે છે કે તમે જેવા છો એવા તમે અમારી પાસે રહો. આવું ભગવાન અને મોટા એટલું ચોક્કસ ઈચ્છે છે કે હું તારો જ્યારે ફોટો માગું ને ત્યારે તારો એક્સરે ફોટો આપવાનો, બહારનો ફોટો નહીં દેવાનો. જ્યારે હું કહું કે તારો ફોટો કેવો એટલે અંદરનો એક્સરે ફોટો દેવાનો, બહારનો નહીં દેવાનો. કેન્સર થયું હોય તો બહાર કાંઈ હડે? કાળા ડાઘ ક્યાં હોય? અંદર હોય. એ અંદરનો એક્સરે એ મને દેવાનો. ભગવાન અને મોટા પૂછે ત્યારે નિષ્કપટ થાય એટલે રાજી થાય, ગમે એવું હોય તોય. એ ડુંગરજી એને છત્ર ધર્યું છે, નાથજીભાઈ ને ઉમાભાઈ બે ચામર કરે છે. ત્યારે ઝીંઝાવદર ગામને દરવાજે શ્રીહરી પહોંચ્યા ત્યારે લોકોની ભીડ ઘણી જ થઈ. દરબારે ગુલાલ ઘણો મગાવ્યો હતો, તે લોકો ઉપર ખૂબ જ ઉડાડતા હતા. ગામની બધી બજારો શણગારી હતી. ઘરને દરવાજે કેળોના સ્તંભ રોપાવ્યા હતા, મોતીના તોરણ બંધાવ્યા હતા, તેની શોભા વર્ણવી શકાતી નથી. મહારાજાધિરાજ ધર્મકુમાર સહજાનંદ સ્વામીનો જય થાઓ જય થાઓ એમ ચોપદાર ઊંચે અવાજે નેકી પોકારતો હતો. બજારોને સ્વચ્છ કરાવીને તેમાં ફૂલ વેર્યા હતા. ગામની બધી જ સ્ત્રીઓ શ્રીહરિના દર્શન કરવા આવી હતી. તે બધી સોનાના અને રૂપાના ફૂલોથી શ્રીહરિને વધાવતી હતી. આ બધું જ આજે આપણે ઘેર ઠાકોરજી આવે ત્યારે આ બધું જ થાય. આપણે ફૂલડા પાથરીએ છીએ, ભગવાન અને ભગવાનના સંતો આવે ત્યારે ઘરના આંગણામાં ફૂલડા પાથરીએ છીએ, રંગોળી પૂરીએ છીએ, ઘરની અંદર પણ સજાવટ કરીએ છીએ. ગણાઈને ઘેર તો આખું ઘર શણગારી દીધું હોય. હવે ઠાકોરજી ગુરુજીને સંતો એ આવવાના હોય ખાલી 10 મિનિટ કે 15 મિનિટ, પણ એની તૈયારીઓ, સામેવાળા જે પ્રેમી ભક્ત હોય એને એવું લાગે કે એની તૈયારી કરતા 15 કલાક થયા હોય, એટલી તૈયારીઓ કરી હોય. ઘણા બધાને ઘેરતો એટલી બધી ડિઝાઇનો, એટલા ફુગ્ગા લાઈન ચોંટાડ્યા હોય ને, કેટલા સ્ટીકરો ચોંટાડ્યા હોય ને, કેટલું બીજું બધું ડેકોરેશન કર્યું હોય, પણ એ બધું જ કરવા જેવું છે. કારણ કે ભક્તિ છે. ભગવાન મારે ઘેર પધારે છે તો પૂર્વે જ્યારે મહારાજ પધારતા ત્યારે બજારો સ્વચ્છ કરાવીને ફૂલ વેર્યા, મોતીએ વધાવ્યા. તો જો મહારાજ એ વખતે પધારતા મનુષ્ય આકારે, તો એ જ મહારાજ અત્યારે અર્ચા સ્વરૂપે આપણે ઘેર પધારે છે. અષ્ટ પ્રકારની પ્રતિમા રૂપે પધારે છે. એ જ મહારાજ સંતના સ્વરૂપમાં પધારે છે, પ્રથમના 68માં પ્રમાણે. તો શા માટે એનું બધું, એના માટેનું જે કંઈ કરવું ઘટે ના થાય, બધું જ થાય. કેટલીક સ્ત્રીઓ મોતીના થાળ ભરીને લાવી હતી. તેઓ ધર્મના લાલ શ્રીહરિને મોતીથી વધાવતી હતી. તે સમયે વિમાનમાં બેસીને દેવતાઓ આવ્યા અને શ્રીહરિની આગળ ગાન કરવા લાગ્યા. દેવતાઓ વિમાનમાં બેસીને આવ્યા એ કે આપણે બાકી ના રહીએ, આપણે ત્યાં તો મહારાજ નહીં પધારે, પણ આ લોકોને ઘેર પધારે છે ત્યારે આપણે હાલો. દેવતાઓ આવી ગયા. કોઉક મોતી કે ભર થાલા, પ્રેમે બદાવત ધર્મ કે લાલા, દેવ આયે બેઠે વે માના, દેવ આયે બેઠે વે માના, હરિ કે આગે કરન લગે ગાના, હરી કે આગે કરન લગે ગાના. પૃથ્વી પરના લોકોને ઘેર મહારાજ પધારે છે અને સ્વર્ગના દેવતાઓ વિમાનમાં આવીને ભગવાનની આગળ ગાન કરવા લાગ્યા. બજારમાં ને ઝરૂખામાં ને ગોખમાં રહેલા લોકોનો કોઈ પાર ન હતો. શ્રીહરિના દર્શન કરવા બધા એકતાર થઈને ઊભા હતા.
દર્શન કરનારાના નાડી પ્રાણ અને નેત્ર શ્રીહરિમાં લીન થઈ જતા. જે ભગવાનને જોતા એના નાડી પ્રાણ અને નેત્ર ભગવાનમાં લીન થઈ જતા, કહેતા એ સ્થિર થઈ જતા. જાણે ચિત્ર આલેખ્યા છે ભીતેરે. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું કે જ્યારે ભગવાન જ્યારે ચાલ્યા જતા હોય, વાલો ઘોડલા ખેલાવે ગન શ્યામ રે, બાઈ મારે આંગની ઘોડલા ખેલે ને વાલો મુજ સામું હેરે. જ્યારે દેવતાઓ પણ ભગવાનના દર્શન કરવા આવે અને જે મનુષ્યો ભગવાનના દર્શન કરતા, ત્યારે અહીં કહે છે નાડી પ્રાણ અને નેત્ર બધું જ ભગવાનમાં લીન થઈ જતું. અને કેવા થઈ જતા? તો પ્રેમાનંદ સ્વામીએ દ્રષ્ટાંત દીધું, જેમ ચિત્રને ભીત ઉપર ચિત્ર્યું હોય અને કેવું સ્થિર હોય, એ હલે જ નહીં, એવું ભગવાનની મૂર્તિને વિશે સ્થિર થઈ જતા. તો ભગવાન તો એના એ જ છે. આપણા નાડી પ્રાણને નેત્ર ના ખેંચાય એમાં ભગવાનનો કોઈ દોષ નથી, દોષ આપણો છે. આપણે ભગવાનને એવા સમજ્યા નથી, આપણને ભગવાનમાં એટલું હેત થયું નથી, આપણને હજુ આ સંસાર અને પંચ વિષયની આસક્તિ ટળી નથી. આપણું ખેંચાણ એ બાજુ છે, એના કારણે આપણા નાડી પ્રાણ અને આપણા નેત્ર ભગવાનના સ્વરૂપમાં લીન નથી થતા. આપણે દર્શન કરતા હોઈએ, ધ્યાન કરતા હોઈએ, ભજન કરતા હોઈએ તો એ આજુબાજુમાં શું થાય છે બધી આપણને ખબર હોય. શું આજુબાજુમાં થાય છે એ આપણને ખબર હોય. આજે જ એક ભાઈ મળ્યા, મેં કીધું તમે સિક્યુરિટીમાં કામ કરો છો, એરપોર્ટ ઉપર ગુરુજીને મૂકવા ગયા ને ત્યારે મને કે આ, મેં કીધું કે તમે ક્યાં કામ કરો છો, બહાર કામ કરો છો કે અંદર કામ કરો છો? તો કે ઉપર, નીચે, બહાર, અંદર, આજુબાજુ બધે જ. કેવું પડે એમ, આપણે એવું હોય ભગવાનનું ભજન કરતા હોય ને, પૂજા કરતા હોય ને, ધ્યાન કરતા હોય ને, બધું જ કરતા હોય ને, તો આપણને ઉપર નીચે આજુબાજુ અંદર બહાર બધી જ ખબર હોય. એક ભગવાનના ભક્ત બહુ નિવૃત્તિ પરાયણ રહે, બહુ નિવૃત્તિ પરાયણ રહે, નિવૃત્તિ પરાયણ અંગ એ ભગવાનના ભક્તનું, પણ એને 20,000 સ્ક્વેર ફૂટનું આખું કમ્પાઉન્ડ હોય, એ કમ્પાઉન્ડમાં કઈ જગ્યાએ શું થાય એને ઠેક ચોથે માળ ચોથી રૂમની ચોથી અટારીએ ખબર હોય. કેવી રીતે ખબર હોય? કારણ કે વૃત્તિ ત્યાં સુધી લાંબી થયેલી હોય, ભગવાનમાં ક્યારેય લીન ના થાય. જેને ભગવાનમાં પોતાની વૃત્તિને લીન કરવી છે, એને વૃત્તિઓ જે જગતમાં ફેલાયેલી છે એને પાછી લાવવી પડે, હંકેલો કરવો પડે. બહુ જ ફેલાઈ ગયેલી છે એને હંકેલો કરવો પડે. એ હંકેલો કેમ થાય? કે થોડું પોટલું છે તો આમ બાંધી દેવાય વૃત્તિને, એ હંકેલો એમ થાય જગતનું નાશવંતપણું, પંચ વિષયનું તુચ્છપણું. ગમે એવો વિષય સારો છે પણ કાક વિષ્ટા જેવો છે, કાગડાની વિષ્ટા, કાગડો વિષ્ટા ખાય ને વિષ્ટા કરે એમાં હોય શું? મહારાજ પંચાળાના પહેલામાં કે બુદ્ધિવાળો હોય, વિચારને પામ્યો હોય, એને ખબર પડે કે ભગવાનનું સુખ કેવું છે, પછી નેત્ર લીન થાય. આપણા નેત્ર નાડી પ્રાણ લીન નથી થતા એવું નહીં. ક્રિકેટનો શોખ હોય એના નાડી પ્રાણને નેત્ર ક્રિકેટમાં લીન થાય છે. એક વિડીયો ગેમનો શોખ નાના છોકરાઓને વિડીયો ગેમની અંદર આસક્તિ હોય, તે નાના છોકરાઓ વિડીયો ગેમ રમે છે તો નાડી પ્રાણ અને નેત્ર એમાં લીન થાય છે. એટલું નહીં, આજે એરપોર્ટ ઉપર નવું મને જાણવા મળ્યું કે અમને એક એવી ગેમ નીકળી છે, ઘરની બહાર કાઢ નાખે, ઘરની બહાર રોડ પર ચાલો તો જ એક ગેમ રમાય. તે ગેમ રમવામાં તો મને સુરત સ્વામી વાત કરતા હતા કે કેટલાય દરિયામાં પડે ને કેટલાક ક્યાંક એક્સિડન્ટ થાય ને કેટલાયને પ્રોબ્લેમ થઈ ગયો છે. એ ગેમ એવી છે કે ઘરની બહાર નીકળવું પડે. ઘરની બહાર નીકળેલો વ્યક્તિ એ ગેમ રમતો ચાલ્યો જાય છે, એમાં એક્સિડન્ટ થાય છે, કોઈક ભારતનો તો ઠેક પાકિસ્તાનની બોર્ડર સુધી પહોંચી ગયો ગેમ રમતો રમતો. આવી ઘટનાઓ ઘટે છે. કેમ ઘટે છે? કારણ કે વ્યક્તિના નાડી પ્રાણ અને નેત્ર એ ગેમમાં લીન થઈ ગયા. આ લોકના ગેમોમાં, આ લોકના ચિત્રોમાં, આ લોકના શબ્દમાં, આ લોકના રસમાં, આ લોકના ગંધમાં આપણા નેત્ર નાડીને પ્રાણ લીન થતા હોય
તો પુરુષોત્તમ નારાયણમાં લીન કેમ ના થાય? કારણ કે એ પંચ વિષયનું જે સુખ છે, જેમાં નાડી પ્રાણ અને નેત્ર લીન થાય છે, અત્યારે કોઈ પણ વ્યક્તિના જે પંચ વિષયમાં લીન થાય છે, પંચ વિષયનું સુખ, એ તો કેવું છે? તો પેલું સ્વામીએ દ્રષ્ટાંત દીધું, મચ્છરિયું પેશાબ કરે એની જણ ઉડે ને, એટલું જ સુખ ખાલી ધામમાંથી મહારાજે મૂક્યું છે, એ પંચ વિષયનું એ સુખ છે ખાલી. મચ્છર એના પેશાબ આરે સરખાયું અને એ પાછું એની જણ ઉડે ને ખાલી આમ, એટલું જ સુખ. એટલા સુખની અંદર નાડી પ્રાણ ને બધું લીન થઈ જાય તો પુરુષોત્તમ નારાયણ આખો સુખનો સાગર, એમાં નાડી પ્રાણ ને નેત્ર લીન નથી થતા. એની પાછળનું કારણ પુરુષોત્તમ નારાયણની મૂર્તિનો દોષ નથી, દોષ આપણી જગત તરફની આસક્તિનો છે, પંચ વિષય તરફની આસક્તિનો છે. જ્યારે આપણને પંચ વિષયમાંથી પ્રીતિ તૂટશે, આપણો વિચાર એકદમ સ્થિર થઈ જશે. સ્થિર અત્યારે આપણો વિચાર ચોક્કસ છે, આપણે કંઈ અજ્ઞાની નથી, આપણને ખ્યાલ છે, પરંતુ આપણો વિચાર અત્યારે વાયુએ રહિત દીપકની જ્યોત હોય એવો નથી. આપણો વિચાર આમ પેલું વાવાઝોડું વાયુ હાલતો હોય ને કેમ આમ જ્યોત આમ આમ થાય, પ્રકાશ તો છે જ, પણ તમે જુઓ કે જ્યોત સ્થિર હોય ને જે પ્રકાશ આપે ને, એ આમ 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 થતી હોય ને તો ઘડીક અંધારું થાય, ઘડીક અજવાળું થાય, ઘડીક અંધારું થાય, ઘડીક અજવાળું થાય, હરખું દેખાય જ નહીં. અને એમ જ થાય, ઓલવાય જ નહીં જાય ને, ઓલવાય જ નહીં જાય ને, પવન બહુ છે, ઓલવાય તો નહીં જાય, એમ આપણી એમ થાય છે. અત્યારે પવન એવો જોરદાર વિષયોનો આવે છે, એમાં આપણી આમ જ્યોત પ્રગટેલી છે ને, આ કથા વાર્તા સાંભળીએ છીએ, મોટાના આશીર્વાદ છે, એટલે જ્યોત ઓલવાઈ નથી જતી, પણ ઘડીક નાની થઈ જાય, ઘડીક મોટી થઈ જાય, ઘડીક લાંબી થઈ જાય, ઘડીક આમ જાય, ઘડીક આમ જાય. અને જ્યારે વિચારને પામી જશું ને, ત્યારે આમ સ્થિર થઈ જશે. સ્થિર વાયુએ રહિત દીપકની શિખા મહારાજે વચનામૃતમાં દ્રષ્ટાંત દીધું છે આનું. એ વિચાર એવો સ્થિર થઈ જાય અને ત્યારે નાડી પ્રાણ અને નેત્ર બધું લીન થઈ જાય. અને એવું લીન થાય ત્યારે જે સુખનો અનુભવ થાય, એ સુખને કોઈ એક સેકન્ડના કરોડમાં ભાગ માટે ભોગવેલું હોય તો એને એમ લાગે હું તો યુગો યુગાંતરથી આ સુખની અંદર ડૂબેલો છું, એવું એને અનુભવ થાય. હવે એ અનુભવની કક્ષાએ આપણે પહોંચવાનું છે, મહેનત કરીશું તો પહોંચીશું, નહીં તો કલ્યાણ તો થવાનું છે. પણ આ તો જેને એ સુખનો અનુભવ દેહ છતાં કરવો હોય એને મંડવું પડે. નાડી પ્રાણ અને નેત્ર શ્રીહરિમાં લીન થઈ જતા હતા. શ્રીહરિ સિવાય મનમાં બીજો સંકલ્પ કોઈને થતો નહીં, બધા આવી રીતે ચિન્મય થઈ ગયા હતા. બધા ચિન્મય, ચિન્મય એટલે ચૈતન્યમય. દેહ ભાવ જતો રહ્યો હતો, જળ ભાવ જતો રહ્યો હતો, જળ ભાવ જતો રહ્યો. ગામની સ્ત્રીઓ ટોળે મળીને મંગળમય ધોળ રાગના ગીતો ગાતી હતી. સૌના હૃદયમાં હરખ માતો નહીં, અનંત રીતે તે વ્યાપી ગયેલો જણાતો હતો. બહુ બ્રહ્માણે સૂર્યરાજ ઇન્દ્ર પણ શ્રીહરિના દર્શન કરવા આવ્યા હતા. આકાશ ગાજી રહ્યું હતું, દેવોએ ચંદનને પુષ્પોની જડી વરસાવી દીધી. દરેક ઘરને દરવાજે સોનાના કળશ મૂક્યા હતા, તે ઘણા શોભતા હતા. દરેક દરવાજે ધજાઓ અને પતાકાઓ બાંધેલી ચઢાવેલી હતી, તે ફરફરાટ કરતી સુંદર લાગતી હતી. આ બધું વર્ણન સંતોએ લખ્યું. આની પાછળનું કારણ એ છે કે સમયના દ્રશ્યનું આપણે ધ્યાન કરી શકીએ. એટલા માટે ધજાઓના ઉપર સોનાના ઈંડાની શોભા મહાન અદ્ભુત વિરાજતી હતી ને દરેક પતાકામાં વાનરરાજ હનુમાનજીનું ચિહ્ન રહ્યું હતું. માનો કે રામચંદ્ર ભગવાનની સેના આવી છે કે શું? બધી ધજાઓ પર હનુમાનજી, એમની તો જરૂર પડે ને પવનપુત્રની. મોટા મોટા ભવનોના છજાઓ ઉપર આવીને મોર પોપટ ને મેના વગેરે પક્ષીઓ છવાઈ ગયા હતા. કેટલાય પક્ષીઓ, બધા પક્ષીઓને ખબર પડી કે ભગવાન આવ્યા છે. તે બધા પોતપોતાની જાતિના શબ્દો બોલીને માનો શ્રીહરિની સ્તુતિ કરતા હોય તેમ લાગતું હતું. ગામના કોટની શોભા અપાર હતી, તેનું વર્ણન કરે પાર ન આવે. બુરત તો પર્વતના જેવા શોભતા હતા, દેખતાની સાથે લોકોના મન તેમાં લોભાઈ જતા. શ્રીહરિ જ્યારે આગળ ગામમાં આવ્યા ત્યારે દેવરાજ ઇન્દ્ર ઐરાવત હાથીને લઈને આવ્યા. લો, મહારાજ ગામમાં આવ્યા તો ઇન્દ્ર ઐરાવત હાથી લઈને આવ્યા, અને મોતી જડાવ સોનાની અંબાડી તેના ઉપર હતી તે તત્કાળ ત્યાં લાવ્યા. ધર્મકુમાર શ્રીહરિ તે અંબાડીમાં બેઠા તેથી મહાન શોભા થઈ. શ્રીહરિનો વિશેષ પ્રતાપ દેખીને લોકોને ઘણું જ આશ્ચર્ય થયું. આવા ઐરાવત આ પૃથ્વી પર કોઈ જોયેલો જ નહીં, સાંભળેલું
એ ઐરાવત હાથી આવ્યો અને સોનાની અંબાડીએ ઇન્દ્ર માવત અને મહારાજ બેઠા અંબાડીએ હોનાની. આવું તો આશ્ચર્ય કોઈ જોયેલો જ નહીં, આવો હાથી જોયેલો નહીં, આવો માવતે જોયેલો નહીં અને આવી હોનાની અંબાડી જોયેલી નહીં. એવું મહારાજે જિંજાવદનની અંદર આવું ચરિત્ર કર્યું. ઇન્દ્ર બેઠે સો માવત હોય, સમાધિ વારે દેખત સોઈ, ભવ બ્રહ્મા હરિ પીછે આય, ભવ બ્રહ્મા હરિ પીછે આય, ચમર કરન બેઠે હુલસાઈ, ચમર કરન બેઠે હુલસાઈ. આધારાનંદ સ્વામી જે લખે છે વિચારવા જેવું છે. ઇન્દ્ર બેઠે માવત હોય, સમાધિ વારે દેખત સોઈ. આવું અલૌકિક જે ઘટનાઓ ઘટે છે એને બધાને દેખ્યામાં ને જાણ્યામાં આવતી નથી. એ તો જેને પામેલો હોય, જેવી સૂક્ષ્મ દ્રષ્ટિને કેળવેલી જેને હોય એને એવું અલૌકિકપણું દેખાય. તો શું મહારાજ મનુષ્ય આકારે હતા ત્યારે જ અલૌકિકપણું આવું થતું? ના. આસમાની જે વાત અચરજકારી છે તે દીઠી મેં સાક્ષાત અચરજકારી છે. આસમાની જે વાત અચરજકારી છે તે દીઠી મેં સાક્ષાત અચરજકારી છે. તેદી થતું અને આજે કંઈ નહીં થતું હોય, તેદી અલૌકિક દેખાતું ને આજે અલૌકિક કોઈને કંઈ દેખાતું જ નહીં હોય? ના રે ના. તેદી પણ અલૌકિક દ્રષ્ટિવાળા હતા એવા સમાધિનિષ્ઠોને દેખાતું, આજે પણ એવા સંતો ભક્તોને દેખાય છે, દેખાય છે. ઇન્દ્ર દર્શન કરવા માટે મોટા સાધુના આજે પણ આવે છે. રાજકોટ ગુરુકુલના જોગી સ્વામી ધામમાં ગયા એટલે એમની વાત કરું છું, જે છે એવાની વાત કરતો નથી અત્યારે. કારણ કે આ જીવને ના હોય એની વાત સાંભળવી ગમે, હોય એની વાતનો અપચો જાજો થાય, જાય પછી ગુણ હારા ગવાય, જાય પછી બધું જ થાય, પછી મોતીએ પૂજે તોય કોઈને પ્રોબ્લેમ નહીં, હોય ત્યારે પ્રોબ્લેમ. એટલે તો મહારાજે કહ્યું મોક્ષનો મુદ્દો હાથ આવ્યો છે મધ્યનું 21મું, જો આ વાત સમજાય તો. સ્વામી ડલાસ હતા, સ્વામી ડલાસ હતા અને સ્વામી પૂજા કરતા હતા, અને પૂજા 2000ની સાલની વાત કરું છું. સ્વામી પૂજા કરતા હતા, પૂજા કરતા હતા અને પછી ગુલાબ ને એવું બધું સ્વામીની પૂજામાં તો પૂજા કરી રહ્યા, એટલે સ્વામી પછી જે અમે ત્યાં દર્શન કરવા ગયેલા મંદિરમાં હતા ને, દર્શન કરવા ગયા સ્વામીના, સ્વામી પાસે જઈને બેઠા સંતો બધા. સ્વામી કે આ તો ઐરાવત પર ઇન્દ્ર આવે તો કે દર્શન કરવા, મેં એને ગુલાબ દીધું અને કીધું ભજન કરજે. ઐરાવત પર ઇન્દ્ર દર્શન કરવા આવ્યો, સ્વામીએ કીધું મેં ફૂલોડું દીધું ને ભજન કરજે. હવે આ વાત ત્યાં બેઠેલા તો 25 હોય, એ કોઈને ઐરાવત હાથી ના દેખાય, ઇન્દ્રય ના દેખાયો હોય, પણ મોટાની વાત મોટાને ખબર પડે, બીજાને ના પડે. ભોજવાડા ઘનશ્યામ જીવનદાસજી સ્વામી હતા, એકવાર શિબિર હતી સંતોની, સ્વામી પધાર્યા હતા. હિંડોળો હતો મહારાજ માટે બેસવાનો, એક હિંડોળો હતો ખાલી. એ વખતે મહારાજનું સ્વરૂપ ત્યાં નહોતું, કોઈ મૂર્તિ અર્ચા સ્વરૂપ ત્યાં નહોતું, પણ સ્વામી અચાનક ઊભા થઈને ત્યાં જઈને આમ હિંડોળો નાખે, થોડી વાર થાય. પછી સ્વામીનું જ્યારે આશીર્વાદ આપવાના થયા, સ્વામી કે આ સભામાં તો મહારાજ પ્રત્યક્ષ આવીને હિંડોળે ઝૂલે છે, કે આવે ને સામે સભામાં બેઠેલા 500 હોય પણ બધાને એ દેખાય. ભગવાનનું જે અલૌકિકપણું છે એ અલૌકિક ભાવ થયા વિના ક્યારેય દેખાય નહીં, સમજાય જ નહીં. ભગવાનને અને ભગવાનના મોટા પુરુષોની અલૌકિકતા એ આ લોક જેવા, આ લોકની
આ લોકની બુદ્ધિથી એ મપાતા જ નથી, ક્યારેય ના મપાય. એને સમજવા એ કઠણ પડે, સમજવા જ કઠણ પડે એવી એની અલૌકિક ચરિત્ર, અલૌકિક લીલા હોય. ભગવાનને મોટા એવા હોય, પણ એ અલૌકિકપણું એને દેખાય છે કે જે અલૌકિક દ્રષ્ટિને કેળવવા માટેનો પ્રયત્ન કરે છે. એને દેખાય, એને એવો અનુભવ થાય, દેશમાં હોય તોય થાય, વિદેશમાં હોય તોય થાય, ત્યાગીમાં હોય તોય થાય ને ગ્રહસ્થમાં હોય તોય થાય, બાઈમાં હોય તોય થાય ને ભાઈમાં હોય તોય થાય. અને અલૌકિક ભાવ ના હોય તો ગમે એટલા ઊંચા સ્થાનમાં બેઠો હોય તોય ના થાય, નીચે બેઠો હોય તોય ના થાય, બાઈમાં એ ના થાય ને ભાઈમાં એ ના થાય, ત્યાગીમાં એ ના થાય ને ગ્રહીમાં એ ના થાય. પણ જો વાસ્તવિક અલૌકિક ભાવને જો કેળવે તો અલૌકિકતાના દર્શન થાય. અહીં લખ્યું કે ઇન્દ્ર આવ્યા એ દર્શન બધાને ના થયા, સમાધિવાળાને થયા. હવે ઓલા કે મને આવું દેખાય છે તો બીજા બે શું કે, અમને જ દેખાતું નથી, તમને દેખાય, અમને જ કાંઈ હાથી દેખાતો નથી. ભાઈ ના દેખાય, તમને ના દેખાય, તમારી દ્રષ્ટિમાં ગધેડું છે એટલે ગધેડા જ દેખાય, દ્રષ્ટિ નથી થઈ, કેળવાય નથી. પણ અલૌકિક ભાવવાળો છે એને બધું દેખાય. આજે પણ મારા તો પ્રત્યક્ષ છે, આજે પણ ભગવાનના મુખ તો પ્રત્યક્ષ જ છે, પ્રત્યક્ષ જ છે. કેટલા દૂર છે તો કે આઈર્યા મહારાજ, કેટલા દૂર આઈર્યા મોટા મુક્તો, કેટલા દૂર આઈર્યા અનાદિ મુક્તોની પંક્તિ જે છે એ પંક્તિમાંના મુક્તો મારાથી દૂર ના ભાઈ, પાહે જ ક્યાં દૂર આ રહ્યા, આટલું છે. પણ આ બધું જ અનુભવાય કોને, જેને અલૌકિક દ્રષ્ટિ હોય. માટે લૌકિક દ્રષ્ટિ, લૌકિક વૃત્તિ, લૌકિક વિચારો, લૌકિક વાણી, લૌકિકતાને સમાપ્ત કરી અલૌકિકતામાં પ્રવેશ કરવો છે એવો પહેલાં તો નિર્ધાર કરવો પડે, તો અલૌકિકતામાં જવાય અને તો જ અલૌકિક સૃષ્ટિના દર્શન થાય. બહુ બ્રહ્મા અને ઇન્દ્રના રૂપમાં દેખાતા હતા. ધીરે ધીરે શ્રી દરબાર ગઢને દરવાજે આવ્યા. તેની શોભાનો કોઈ પાર ન હતો. ઇન્દ્ર ભવનના જેવો તે દરબારગઢ બધો સુવર્ણમય ને સુશોભિત હતો. ત્યાં શ્રીહરી પધાર્યા, ત્યાં હાથીને ઝુકાવ્યો. પછી બધી રાજપત્નીઓ મોતીના થાળ ભરીને લઈને આવી હતી, તેનાથી ધર્મના લાલ શ્રીહરિને સૌએ વધાવ્યા. દરબારગઢમાં બધા ભવન ઊંચા હતા, સોનેરી થાંભલાઓને લીધે તે ભવનો સોહામણા લાગતા હતા. ભવનને દરેક દરવાજે મોતીના તોરણ બાંધ્યા હતા. ભવનની ઓસરીમાં મોતી ભરેલા ઉલેચ બાંધી દીધા હતા, તેનાથી તે ભવનો ઝળહળતા શોભી રહ્યા હતા. ઓસરીમાં સોનેરી પલંગને હિંડોળાના રૂપમાં લટકાવી દીધો હતો. આખો સોનેરી પલંગ હતો ને એને હિંડોળાના રૂપમાં લટકાવી દીધો ઓસરીમાં. એના ઉપર ગાદી તકિયા બિછાવ્યા અને તેના ઉપર શ્રીહરિને પધરાવ્યા. ત્યાં સંતોની ને દરબારોની મોટી સભા થઈ. એ સભા કેવી લાગતી હતી, સંતોની ને દરબારોની સભા થઈ ને એ સભા કેવી લાગતી હતી એ આધારણ સ્વામીએ વર્ણન કર્યું. સંત રૂપ કી ભઈ સભા ભારી, શોભા બન રહી મહાસારી, બીચ મેં બેઠે હરે સુખ કંદા, બીચ મેં બેઠે હરે સુખ કંદા, ઉડુગન મધ્ય જું સોહે ચંદા, ઉડુગન મધ્ય જું સોહે ચંદા. સંતોની દરબારોની મોટી સભા થઈ. આકાશમાં નક્ષત્ર ગણના મધ્ય ચંદ્રમાં શોભે તેમ સુખના મૂળ શ્રીહરિની સભાની સર્વોત્તમ શોભા થઈ. શ્રીહરિએ જે ભવનમાં બેઠા હતા તેમાં સંતોને ઉતારા આપ્યા. આ બાજુ મુકુંદાનંદ વર્ણી અને જયાનંદ વર્ણીએ તરત જ રસોઈ બનાવી દીધી. મનોહર મૂર્તિ મહારાજાધી રાજ શ્રીહરિ જમવા માટે ઉઠ્યા. તે વેળાએ પહેરેલા વસ્ત્ર ઉતારીને પિતાંબર ધારણ કર્યું. ઝરીમય સાલ ઓઢી હતી. કુશળ શ્રીહરિએ ચરણોમાં ચાખડીઓ પહેરી, હાથમાં સુંદર રૂમાલ લીધો, લલાટમાં કેસરી ચંદન ચર્ચ્યું હતું, ચરણોમાં સોનાના ઝાંઝર પહેર્યા હતા, ભુજા ઉપર બાજુબંધ બાંધ્યા હતા, હાથમાં સોનાના કડા હતા, છાતી ઉપર મોતીના હાર વિરાજમાન હતા. આજે આખું તરંગ નગરનું મૂર્તિનું વર્ણન જ છે. કાનોમાં મકરાકાર કુંડળ હતા. આજે ઘનશ્યામ મહારાજને કાનોમાં મકરાકાર કુંડળ હતા.
મસ્તક ઉપર નાના કેસ હતા, મુખ કમળની શોભા વર્ણવી શકાતી નથી, જે પ્રેમી ભક્તોને આનંદ ઉપજાવતું હતું. આ બધું જ વર્ણનનું સુખ પ્રેમી ભગત સિવાય બીજાને આવે. આપણો પ્રેમ કેવો છે આપણને ભગવાનમાં એવું વર્ણન આવે ને, ત્યારે જો દેખાય અને ત્યારે રસ પડે તો સમજવું કે ભગવાનને ખરેખરું હેત થયું છે. પણ વર્ણન વર્ણન ને વર્ણન આવે અને ક્યાંય પણ એક ના વાગે, અને જો ગાડી જાય તો સમજવું કે આને હેત થયું નથી. હેત હોય તો મૂર્તિનું વર્ણન જેમ જેમ થતું જાય ને એમ મૂર્તિ આમ આમ ઉપસતી જાય હૃદયમાં, અને જેટલી ઉપસતી જાય ને એટલું સુખ આવતું જાય એનું. એવું છે, ઉપજાવતું હતું. સોનેરી બાજોટ ઘણો અદ્ભુત હતો. એ મને તો વિચાર આવે છે કે આ મોટા સંતોને શ્રીજી મહારાજના કોન્ટેક્ટમાં આવેલા બાજોઠની પણ કેટલી મોટી કિંમત છે. ગ્રંથમાં સ્થાન આપ્યું. શ્રીજી મહારાજના કોન્ટેક્ટમાં આવેલા ઝરૂખા, શ્રીજી મહારાજના કોન્ટેક્ટમાં આવેલા પોપટ, કોયલ, મોર, જે કોઈ શ્રીજી મહારાજના કોન્ટેક્ટમાં આવ્યું એનું વર્ણન સંતોએ લખી દીધું. કેટલો મહિમા કહેવાય, કેટલો મહિમા. સોનેરી બાજોટ ઘણો જ અદ્ભુત હતો. દેવો અને મુનિઓના મહારાજા શ્રીહરિ તે બાજોટ ઉપર બેઠા. મખમલની ગાદી બિછાવેલી હતી, તેના ઉપર સોહામના શ્રીહરિ વિરાજ્યા. ધર્મકુમાર શ્રીહરિ ચરણકમળને ધોઈને તે બાજોટ ઉપર બેઠા હતા. અનંત પ્રકારના ભોજનોનો પીરસેલો થાળ વરની લાવ્યા. બહુ ભાતના વ્યંજનને શાકભાજી કર્યા હતા, તેનો ગણે પાર આવે તેમ ન હતું. ઘી અને તેજાના નાખીને ઘણી હોશિયારીથી તૈયાર કર્યા હતા. પાછા શાક બનાવે ને બધી રસોઈ બનાવે, પણ હોશિયારી ના હોય તો કંઈક બીજું થાય. તમારે બનાવી છે જલેબી, પણ હોશિયારી ના હોય તો ખીરું આપી દે બનાવીને, અને સામે ઘીની તેલની તવી આપી દે અને ડબ્બી આપી દે, લો પાડો. આજે સવારના હાથથી શરૂ કરો ને તો કાલ સવાર હાથ સુધીમાં જલેબી ના થાય, બીજું બધું જ થાય, જલેબી ના થાય. એમાં જોઈએ શું? હોશિયારી. હોશિયારી જોઈએ બધી જ વસ્તુમાં. ભોજન બનાવવું એમાંય હોશિયારી જોઈએ, ડેકોરેશન કરવું એમાંય હોશિયારી જોઈએ. એ કળા ભગવાને આપણને આપેલી હોય તો આપણાથી થાય, ભગવાને દીધેલી ના હોય તો ના થાય. ડેકોરેશનનો સામાન તમે અમુક વ્યક્તિને આપો ને કો ડેકોરેશન કર દો તો કંઈક બીજું જ કરીને મૂકે, અને અમુકને તમે ઓછી વસ્તુ આપો ને તો એમાં ડેકોરેશન કરી દે, કારણ કે એની પાસે હોશિયારી હોય. એટલે આપણે જ્યારે આપણને કોઈ કંઈક સોંપે ત્યારે વિચાર લેવું કે આમાં મારા અંગનું અને મારાથી થાય એવું કયું છે, એવું કરવું. બાકી બે હાથ જોડવા કે મને રહેવા દેજો આમાં, મને આમાં રહેવા દેજો. પણ ઘણાને અરખ હોય, બધે જ હું હોશિયાર છું એમ. દરેક વ્યક્તિએ પોતાની લાયકાત અને પોતાની સ્થિતિ ને પોતાની પાસે મહારાજનું અને મોટાએ આપેલી કળા એની ખબર એને હોવી જોઈએ. પણ કોકની કળાને આપણે જો કરવા જઈએ તો બીજું કંઈક થાય. જયાનંદ વર્ની જેવો થાળ કરતા ને, બહુ સ્પીડમાં કરતા. આગળ વર્ણન આવ્યું હતું, 100 માણસની રસોઈ તો એકલા કરી દે અને કોઈ દિવસ ફેર ના પડે, રોજ અલગ અલગ પ્રકારનું ના આવે, સમજ્યા ને, રોજ અલગ અલગ પ્રકારના ટેસ્ટ ના આવે, એવી સરસ રસોઈ બનાવતા. એવા જયાનંદ વર્ની બહુ હોશિયારીથી રસોઈ આખી તૈયાર કરી, સાકર અને ઘી પુષ્કળ પ્રમાણમાં નાખીને પકવાન કર્યા હતા. તે બધું શ્રીહરી માટે લાવ્યા. શ્રીહરી ઘણા જ ભાવથી તે બધું જમ્યા. લાડુ, દૂધપાક, શીરો, કંસાર, 4 મિષ્ટાન તો આપણે કોઈ દી થાય જ નહીં. આપણે ભગવાનને કોઈ દી 4 મિષ્ટાન જમાડતા નથી, 1 મિષ્ટાન તો બહુ થઈ ગયું. હવે મહારાજ આવું જમેલા છે અને આપણે બધાએ અત્યારે 1 મિષ્ટાન કરી દીધું. એ પાછું નાનું એકદમ માપનું હોય, એ બટકું હોય ને એ માપનું હોય, એનો દડે આમ પાતળો હોય ને આમે ટૂંકું, બે બાજુ ટૂંકું. મહારાજ તો કે આ તો મને ગણી ગણીને આપે મારો ભગત,
હા 200 વર્ષ પહેલા હારા હતા ભગતો મારા, લાડુન દૂધપાક ને શીરો ને કંસાર જમાડતા, અને પૂરી અન્નકૂટ એક દિવસ 365 દીમાં એવો મોટો મૂકી દે. પતી ગયું કે આજ જમી લો, હાડી 300 400 500 જે આઈટમ જમવી આજ જમો, કાલથી એક જ મળશે. રીંગણાનું શાક જમ્યા ગણવાથી પાર આવતો નથી એટલી આઈટમો હતી. સ્વામી ગણતાય થાકી ગયા. સ્વામી કે બસ ગણતા પાર આવતો નથી એટલે બધી વસ્તુઓ બનાવી હતી. વડાને ભજીયા રુચિ પ્રમાણે જમ્યા, ભાતમાં કોથમી મેળાવીને અરખથી જમ્યા. જમીને ચડું કર્યું, જળપાન કરીને તાજો મુખવાસ લીધો. શ્રીહરિએ સંતોને દરબારોને જમવા માટે પોતે તેમને બેસાડ્યા. શ્રીહરિ સ્વયં પીરસતા તેથી જમનારા સૌને આનંદ ઉત્સવ છવાઈ જતો હતો. મહારાજ પોતે પીરસે તો જમવાની મજા આવે ને. હે, આજે ગુરુજી અહીંથી નીકળ્યા તો સંતોને રસોઈ બનાવી હતી ઘારીની, તે બધી રસોઈવાળા જેને રસોઈ દીધી હતી એની માટે ગુરુજીએ રહેવા ના દીધી, એટલી સંતોને પીરસી દીધો. લો, જેની રસોઈ હતી એને પહોંચી નહીં. અમે કહી દીધું ભગત તમારી રસોઈ હતી પણ પહોંચી નહીં, તો કંઈ વાંધો નહીં. મહારાજને ગુરુજીને સંતો જમ્યા. કહેવાનો અર્થ એ છે કે ભગવાન જમાડતા હોય, મોટા પુરુષ જમાડતા હોય તો બધા જમી જાય, નહીં તો તૃપ્ત થઈ ગયા હોય. આપણે ત્યાં ઘણી વખત સંતો પાર્ષદો બધા ભક્તો આમ ગળા સુધી આવી ગયો આવે નહીં, પણ ગુરુજી પાછા નીકળે કે જે લે એને એકવાર ભેટીશું, માથે હાથ મૂકીશું. આમ કે તો જેમ જેમ કહેતા જાય એમાં સુરવીરો તો નીકળે જ, 50 એમાંથી 15 તો નીકળે જ, અને 15માંથી 5-7 તો એવા હોય જ કે છેલ્લે સુધી ટક્યા રહે. એમાં પછી કોક સુરવીર નીકળે છેલ્લે સુધી ટકી જ રહે, એ તો બહુ કઠણ છે પણ રે. અને પોતે પીરસતા હોય મહારાજ એટલે સૌને આનંદ ને ઉત્સાહ આવે ને. સંતો પીરસતા હોય ને, તમે જો નીચેનું રસોડું હોય અને તમે પીરસતા હોય ને તમે બનાવતા હો તો લગભગ પ્રોબ્લેમ ના થાય, પણ અચાનક જો સંતો પીરસવા આવી ગયા તો તમારું ખૂટી જાય. તમે જે માપે બનાવ્યું હોય, જે માપે તમે બનાવ્યું હોય બધા જમી લેતા હોય એ જ માપ સંતો પીરસવા આવે એટલે ખૂટે. સંતોના હાથનો પ્રતાપ એવો ખૂટાડી દે. ખરેખર તો વધારવું જોઈએ એની જગ્યાએ ખૂટે, એટલે કે સંતો જ્યારે પીરસતા હોય ત્યારે ભગવાનના ભક્તોની ભૂખ થોડી વધારે ઉગડી જાય. ગુરુજી પોતે પીરસતા હોય ત્યારે ભૂખ વધારે ઉગડી જાય એટલે બધા જમે જમે. મહારાજ જ્યારે પીરસતા ત્યારે દરબારોને બહુ આનંદ આવતો જમવાની અંદર, સૌને આનંદને ઉત્સવ છવાઈ જતો કે મહારાજ પોતે જમાડવા આવ્યા. સંત જી મે તિહા લગ જોવું, શ્રી હરિ ફીરે પંક્તિ મે સોવું, જીમઈ કે ત્રપત બયે સંત જબ હો, જમી કે ત્રપત બયે સંત જબ હો, સભા મે આયે શ્રી હરિ તબ હો, સભા મે આયે શ્રી હરિ તબ હો. શ્રીહરિએ સંતોને દરબારોને જમવા માટે પોતે તેમને બેસાડ્યા. સંતો જ્યાં સુધી જમતા રહ્યા ત્યાં સુધી શ્રીહરિ પંગતમાં પીરસતા રહ્યા, થાકતા નહીં. મહારાજ પીરસવાવાળો જો થાકી જાય તો જમવાવાળો ચોક્કસ થાકે, પણ મહારાજ જ્યાં સુધી એક સાધુ પણ જમવાવાળા હોય છેલ્લે ત્યાં સુધી મહારાજ ક્યારેય પણ થાકે નહીં, પીરસ્યા જ કરે પીરસ્યા જ કરે. સંતો જમીને જ્યારે તૃપ્ત થયા ત્યારે શ્રીહરિ હાથ ધોઈને સભામાં આવ્યા. ત્યારે જ આટલા સંતો રહે ને મહારાજ, જમાડતા રમાડતા વઢતાય ખરા પણ બધું જ કરતા, યોગ્ય યોગ્ય સમયે બધી લીલાઓ મહારાજ કરતા, એટલે સંતો ભક્તોને સુખ આવતું. જે ગામધણી દરબાર હતા તેમને શ્રીહરિના થાળની પ્રસાદી આપી, તેમને પોતાના ધન્ય ભાગ્યશાળી માન્યા, કારણ કે અક્ષરાધિપતિ પુરુષોત્તમ પોતાને ઘેર પધાર્યા. આ જે અલૈયા ખાચર, સામત ખાચર જેમના પિતા હતા એ બધાને પોતાના બહુ મોટા ભાગ્ય લાગ્યા કે અમારે ઘેર મહારાજ પધાર્યા.
महाजोगी को दर्शन एही सुपन में मिलत न तेही। सोहरी अपने बुवन आए, सोहरी अपने बुवन आए, अपनो भाग्य कयो न जाए, अपनो भाग्य कयो न जाए। गामधनी जे दरबार हता सामत खाचर एना दीकरा अलैया खाचर, એ બધાએ વિચાર્યું કે આપણા બહુ મોટા ભાગ્ય છે, કારણ કે અક્ષરાધિપતિ પુરુષોત્તમ આજે આપણે ઘેર આવ્યા છે, જેના દર્શન મોટા યોગ્યોને સ્વપ્નમાં પણ થતા નથી, તે શ્રીહરિ આજ પોતાને ઘેર પધાર્યા, તેથી પોતાના મહાન ભાગ્યનું વર્ણન કરવું અશક્ય માન્યું. યાદ રાખો, જ્યારે ભગવાન આપણે ઘેર પધારે, ભગવાનના મોટા પુરુષને સંતો પધારે, ભગવાનના ભક્તો આપણે ઘેર આવે, એ તો કેવડા મોટા ભાગ્ય. જેનું બહુ જ મોટું ભાગ્ય હોય એને ઘેર જ ઠાકોરજી આવે, જેનું બહુ મોટું ભાગ્ય હોય એને ઘેર જ ભગવાનના સંત આવે. એમાંય રોકાય, થાળ કરે, જમે, જમાડે, આપણે એનું પૂજન કરીએ, આપણે ત્યાં કથા વાર્તા થાય, રાત રોકાય હોય તો સવારમાં મહારાજનો અભિષેક થાય, પૂજા થાય, બહુ મોટા ભાગ્ય છે. પણ જે વિચાર કરે એને લાગે, બાકી લાગે આવ્યા ને ગયા એવાય એવાય આ અમેરિકાની અંદર મળ્યા છે, જોયા છે, કે જે એમ કે કોઈક કારણસર એના કોઈ બીજા સંબંધી સત્સંગમાં હોય, એને લઈને કદાચ એને ત્યાં જવાનું થયું હોય ને ક્યારેક મહાપૂજા પણ કરી હોય, એવા લોકો છે હતા. આજે એવા જ હોય કે ના હોય ભગવાનને ખબર, આજે તો રહ્યા નથી એ, કારણ કે પેલા એક હમણાં જ્યોર્જિયાથી આવ્યા હતા ભગત, એક એક સંતો આ તમારો સત્સંગ એવો છે કે આમાં કાચો પોચો તો યુ ટર્ન જ લઈ લે. મેં કીધું બહુ જ સારું. એ ભગત મને કે આમાં કાચો પોચો યુ ટર્ન જ લઈ લે. મેં કીધું બહુ જ સારું. એ યુ ટર્ન જેને વહેલો લઈ લે ને એ અમને વધારે વહેલા સુખિયા કરે. યુ ટર્ન મોડો લે ને અમે થોડા હેરાન થઈએ, એના કરતાં વહેલો યુ ટર્ન લઈ લે તો બહુ સુખિયા. પછી એ વખતે ગુરુજી હતા, મહાપૂજા કરવા અમે ગયેલા, એક ભાઈ સીધા આવ્યા જા સીધા, દાળ ચોખા દેશમાં ખૂટી ગયા છે, એને લાગે મારે મારું કેટલું મોટું ભાગ્ય. આ ગુરુજી સાથે જે મુક્તાનંદ સ્વામીની પરંપરાના ઠાકોરજી છે ને એ જ હતા. અને એને સીધો જ પ્રશ્ન પહેલો એ પૂછ્યો કે દેશમાં દાળ ચોખા ખૂટી ગયા છે તો અહીંયા આવ્યા છો, હવે એને કેદી સમજાય કે મારા મોટા ભાગ્ય કા ઠાકોરજીને સાધુ મારે ઘેર આવે, એને સમજાય? હો જિંદગી હો જન્મ પૂરા થઈ જાય તો એના સમજાય, હજુ નથી સમજાયું, હજુય નહીં જ સમજાયું હોય એને, અને આ જન્મે નહીં જ સમજાય. પછી ગુરુજીએ કીધું ભગત દાળ ચોખા તો કાંઈ ખૂટ્યા નથી, પણ સત્સંગના વિચરણમાં આવ્યા છે, દાળ ચોખા તો ઢગલો છે, સ્વામિનારાયણે રોટલા દેવાના લખ્યા છે, આપે છે. આ વાત કરી પછી ગુરુજીએ પૂછ્યું પણ તમારે શું હમણાં કામકાજ ચાલે છે? અરે મારે બહુ મોટી ચિંતા છે. કે શું ચિંતા છે? પાંચ સ્ટોર છે મારા પોતાના, બધા પેડઅપ છે. તો ગુરુજી કે ચિંતા હાની? તો કે શરીરની અંદર અત્યારે પ્રોબ્લેમ છે ને એવું લાગે છે કે ડૉક્ટરે કીધું છે કે આમાં 15 વર્ષ કાઢો, 20 વર્ષ કાઢો. એટલે મને ચિંતા એ થાય છે કદાચ હાલો ને હું જીવી જઉં 70-80 વર્ષ, પણ હવે મારે, તમે સાધુ થઈ ગયા પણ મારે પછી એમ છે કે આ 5 સ્ટોરો કોણ સંભાળશે? કારણ કે મારે કોઈ છોકરો છે નહીં, કોણ સંભાળશે? એટલે દેશમાંથી મારા ભાનાને બોલાવવાનું વિચારું છું કે એને બોલાવીને બધું હોપી દઉં તો પછી મારે મરી જવું તો પછી મારે ચિંતા નહીં કે આ 5 સ્ટોરોનું શું, બોલો તમે. હવે આને કેદી સમજાય? હજુ મને એ પ્રસંગ યાદ છે. મેં કીધું આને અક્કલનો બિલકુલ છાંટો નથી. એના ઘરની અંદર સંસાર ખોટો થઈ જાય,
કેટલાયને સંસાર ખોટો કરાવી દીધો હોય એવા ભગવાનના મહાપુરુષ બેઠેલા છે. પુરુષોત્તમ નારાયણના મુક્તાનંદ સ્વામીને સેવેલા ઠાકોરજી બિરાજમાન છે, પણ એની માટે તો કાંઈ નથી, કાંઈ નથી. ગુરુજી ગઈકાલ અમને સંતોને કથા કરતા હતા, બહુ સરસ વાત કરી. મોટાનો રાજીપો છે એ જ રૂડા દેશકાળ, મોટાની ઓળખાણ છે એ જ રૂડા દેશકાળ, અને મોટાનો કુરાજીપો એ જ ભૂંડા દેશકાળ. મોટા ઓળખાયા નથી એ જ ભૂંડા દેશકાળ. બોલો, હવે અહીં આગળ આ દરબાર છે તો એને એમ લાગે છે મારા મોટા ભાગ્ય મારે ઘેર ભગવાનને સંતો પધારે. આજે આપણે ત્યાં કેટલા બધા ભક્તો એવા છે જેને એટલો બધો ભાવ હોય, કેટલા ભક્તો એવા છે જેને ઘેર થાળ કરવા ગયેલા અને રસોડામાં કાર્પેટ હોય ને આપણે કહીએ થાળ આવતા વર્ષે કરશું, તમે રસોડાની અંદર બધું મુકાવી દેજો, આખી કાર્પેટ અત્યારે જ કાઢો, આવતું વર્ષ ક્યાં, કટર લઈને કાર્પેટો કાપી નાખી, લાકડાનો ફ્લોર સીધો બે પાટિયા મૂકીને કરી દીધો, આખા ઘરમાં ઠેકથી ટેક કાર્પેટ બધે જ હોય ત્યાં આપણે થાળ નથી થતો, અનાજવાળો થાળ હોય બધે ટચ થાય, આખી કાર્પેટ કાઢી નાખી રસોડાની કટ કરીને, એવો મહિમા. એને કેટલા ભાગ્ય સમજ્યા હોય ત્યારે થાય, નહીં તો થાય જ નહીં. સારું ત્યારે આવતા વર્ષે, પણ એવું જે તત્કાળ કરવું એને બહુ મોટા ભાગ્ય લાગે કે અત્યારે આ ભાગ્ય મારું પાક્યું છે ને, આ લોટરી લાગી છે ને, અને જવા નથી દેવી એને થાય. માટે મહિમાનો વિચાર બહુ જ કરો, બહુ જ કરો. આપણને જે પ્રાપ્તિ થઈ, આપણને જે મળ્યું છે ને, એના મહિમાનો વિચાર બહુ કરો. આવા મોટા મહારાજ, આવા ભગવાનના સંતો, આવા ભગવાનના ભક્તો, આનો યોગ મને મહારાજે દીધો મારા મોટા ભાગ. આ વિચાર રોજ કરો, રોજ નહીં, કહે નિષ્કુળાનંદ વિચાર કરવો પડે પડે, રહેવું નહીં ગાફલ ગમાર માલ અતોલ મળે, કહે નિષ્કુળાનંદ વિચાર કરવો પડે 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 પડે. વિચાર કરીએ ત્યારે આ બધું સમજાય એવું છે, નહીં તો વાતે વાતે ધોખો થાય. જેમાં દર્શન મોટા યોગ્યોને સ્વપ્નમાં પણ થતા નથી એવા મહારાજ મારે ઘેર પધારે. વ્રત તપ કે તીર્થ કાંઈ જ કર્યું નહોતું, છતાં આપમેળે શ્રી હરિ પ્રસન્ન થયા. તપરે તીર્થમાં કાંઈ ન જાણું, સહેજે સહેજે હું તો સુખડા રે માનું. વ્રત તપ કાંઈ નહોતું કર્યું, ઓલા દરબારો કે આ તો ભગવાન ખબર નહીં કેવી રીતે અનચિંત્ય અમને મળી ગયા, પોતાની જાતિની તો કોઈ ગણતરી જ ન થાય એવા નિમ્ન જ્ઞાતિના લોકોને પણ શ્રીહરિએ દર્શન દીધા. ઘણા જ કલ્પો સુધી કોઈ તપ કરે ત્યારે તેને એક જ વાર થોડા દર્શન દે, પણ પછી ક્યારેય ફરીને દર્શન મળે નહીં, એવા તેમના દર્શન દુર્લભ છે. દરબારે આવું પોતાના બધા કુટુંબને કહ્યું, કુટુંબીઓને કીધું આવું છે, આમના દર્શન હેલા નથી, હવે આપણે સત્સંગ સ્વીકારી લેવો છે, આવો મનમાં નિશ્ચય કર્યો. તે સમયે દરબારના બધા પરિવારના લોકો શ્રીહરિની આગળ પાસે આવ્યા. શ્રીહરિએ તેમને ઘણા જેથી સત્સંગના નિયમ અને વર્તમાન ધરાવ્યા. ગામના બીજા અપાર લોકોએ પણ સત્સંગના નિયમ વર્તમાન ધાર્યા. રાજા થાય એટલે પ્રજા તો થાય જ. શ્રીહરિના સૌએ દર્શન કર્યા, સૌએ પરસ્પર હેત થયું. શ્રીહરિ જિંજાવદરમાં બહુ દિવસ રહ્યા, ઉત્સવ પણ બહુ કર્યા. જેટલા દિવસ રહ્યા તેટલા દિવસ ભક્તોએ પૂજા પણ બહુ કરી. વાડીમાં જે વડનું ઝાડ હતું શ્રીહરિએ ત્યાં ઘણા દિવસ સુધી સભા કરી અને તે સ્થળે બેસીને ધ્યાન પણ બહુ કર્યું. જિંજાવદરમાં મહારાજ ત્યાં બે હતા ને ધ્યાને બહુ કરતા વડલા નીચે બેસીને, ત્યાં બેસીને ભક્તિ ધર્મ અને જ્ઞાનની વાતો પણ મહારાજે ઘણી કરી છે. બધું લખી શકાતું નથી, જે વસ્તુ અપાર કહેવાતી હોય તેનો પાર કોણ પામે. ભગવાન અપાર છે, માટે ભગવાનના ચરિત્રો પણ અપાર છે. સ્વામી કે જેવું છે એવું કહેવાને હું સમર્થ નથી, પણ આ તો ભગવાનની આપેલી બુદ્ધિથી, ભગવાનની આપેલી દ્રષ્ટિથી મારાથી આટલી વાત લખાઈ છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરણ સાગરના ચતુર્થ પુરમાં જિંજાવદરના અલૈયા ખાચરના કુટુંબીઓએ શ્રીહરિનો આશ્રય કર્યો એ નામે 21મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.